મોરસદમાં હનીફા સ્કૂલ પાસે આવેલી નહેર પાસે મધ્યરાત્રિના સુમારે ચાલી રહેલા જુગાર પર દરોડા પાડવા માટે ગયેલી પોલીસ પર જુગાર રમાડતું અલી હુસેન સૈયદ તેમજ તેના સાથીઓ દ્વારા બાલા કુહાડિયા જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરતા પીઆઈને ત્રણ પોલીસ જવાનો ઘવાયા હતા, જે પૈકી બે જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે સ્થળ પરથી 11 જુગારોને ઝડપી પાડીને રોકડા મોબાઈલ તથા 11 એટલે કે રોકડા મોબાઈલ તથા વાહનો મળીને કુલ 8.11 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો પોલીસને ચરસ, ગાંજા જેવા નશીલા દ્રવ્યો પણ મળી આવ્યા, જેને લઈને પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી. તો પોલીસ પર થયેલા હુમલાને લઈને પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. અને અલી હુસેન આવા બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની હકીકત મળતા અમુક પંચોના માણસો બોલાવી પંચો સાથે રેડમાં જવા રવાના થયેલ અને જે જગ્યા બતાવેલ એ જગ્યાએ રેડ કરતાં માણસો જુગાર રમવાનું ચાલુ હતું તે દરમિયાન કેટલાક માણસો અમે પકડી લીધેલા અને એ દરમિયાન આ અલી હુસેન તથા તેનો છોકરો યુનિસ તથા બીજા માણસો આશરે 10-12 માણસો જેટલાએ અમારી ઉપર હુમલો કરેલો, જેમાં જીવલેણ હુમલામાં અમારી સાથેના કોન્સ્ટેબલ શ્રી અનિરુદ્ધસિંહ તથા પ્રદીપસિંહ તેમજ સંજય અને મને એ રીતે અમને ઈજા થયેલી છે.